Hello students, good morning. Today we are going to learn in English activity 6, 7 and 12. Students, તમે આગળના બધા વિડિયોમાં આખો યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ જોઈ ગયા છો, એનું રિવિઝન પણ કરી ગયા છો, બરાબર? પણ આજના આ વિડિયોમાં આપણે એક્ટિવિટી ફરીવાર જોવાના છે. આ સાથે તમારે બુકમાં જો તમારું લખવાનું બાકી હોય તો હું તમને જે રીતે બતાવું એવી રીતે એક્ટિવિટી 6ના આન્સર મારી સાથે લખવાના છે. ઓકે, આર યુ રેડી? યસ. ઓકે, લેટ સ્ટાર્ટ. આપણી એક્ટિવિટી 6 આ છે, બરાબર ને? તમારી બુકમાં પેજ નંબર 11 એમાં આપેલું છે ટ્રાયંગલ, સ્ક્વેર, રેક્ટેંગલ અને સર્કલ આ બધાની પોયમ અને તેના વિશે આપણે આજે જોવાના છે. ઓકે, ટ્રાયંગલ દેખાય છે તમને બધાને? યસ. ટ્રાયંગલની કેટલી સાઇડ્સ છે? હાઉ મેની સાઇડ્સ? કોણ કહેશે? ઓકે, 3 સાઇડ, 1, 2 એન્ડ 3. અ ટ્રાયંગલ હેઝ 3 સાઇડ્સ. ઓકે, ચલો આપણે રાઇમ્સ ગાઈએ, સાથે પોયમ એ સાથે સોંગ ગાશો ને ટ્રાયંગલનું. ચલો સાથે સ્ટાર્ટ કરીએ. A triangle has 3 sides. A triangle has 3 sides. Count 1, 2, 3. પાછું એકવાર. A triangle has 3 sides. 3 sides. 3 sides. A triangle has 3 sides. Count 1, 2, 3. ઓકે, તો તમને કોઈ પૂછે કે કયા શેપમાં 3 sides હોય છે તો તમને આવડે? યસ, અ ટ્રાયંગલ હેઝ 3 sides. 1, 2, 3. ત્રણે ત્રણ સાઇડ્સ કેવી હોય છે? સેમ. તમને બધાને દેખાય છે ને? ઓકે, હવે આપણે બીજું જોઈએ. એક્ટિવિટી 6માં આપણું બીજું છે સ્ક્વેર. દેખાય છે બધાને સ્ક્વેર? ઓકે, સ્ક્વેરમાં કેટલી સાઇડ્સ છે? 1, 2, 3, 4. હાઉ મેની સાઇડ્સ ઇન સ્ક્વેર? દેર આર 4 sides. ઓકે ઓકે, લેટ્સ સ્ટાર્ટ સિંગ વિથ મી અ સોંગ ઓફ સ્ક્વેર. અ સ્ક્વેર હેઝ 4 sides. 4 sides. 4 side. અ સ્ક્વેર હેઝ 4 sides. દે આર ઓલ ધ સેમ. એ બધી કેવી હોય છે? સેમ. દેખાય છે ને બધાને સેમ? ઓકે, એના પછી છે, કયું છે એના પછી, કોણ કહેશે? યસ, રેક્ટેંગલ. ધીસ ઇઝ રેક્ટેંગલ. હાઉ મેની સાઇડ્સ ઇન રેક્ટેંગલ? કાઉન્ટ કરો. 1, 2, 3, 4. દેર આર 4 sides ઇન રેક્ટેંગલ. 2 sides કેવી છે? સ્મોલ. અને 2 sides કેવી છે? લોંગ. આ બે કેવી છે? શોર્ટ. અને આ બે કેવી છે? લોંગ. દેખાય છે બધાને? 2 sides આર શોર્ટ એન્ડ 2 sides આર લોંગ. ઓકે, સિંગ વિથ મી અ સોંગ ઓફ રેક્ટેંગલ. ઓકે, અ રેક્ટેંગલ હેઝ 4 sides. 4 sides. 4 sides. અ રેક્ટેંગલ હેઝ 4 sides. 2 short એન્ડ 2 long. 2 short and 2 long. These 2 are short and these 2 are long. ઓકે, યાદ રહી ગયું બધાને રેક્ટેંગલનું? વેરી ગુડ. એના પછીનું લાસ્ટ છે સર્કલ. ઓકે, ધીસ ઇઝ સર્કલ. દેખાય છે બધાને? યસ. સર્કલને કોઈ સાઇડ્સ છે? નો. ઓકે, સર્કલ કેવું છે? રાઉન્ડ એન્ડ રાઉન્ડ. એનું બિગિનિંગ પણ નથી અને એન્ડ પણ નથી. તમે અહીંયાથી પણ સ્ટાર્ટ કરી શકો, અહીંયાથી પણ સ્ટાર્ટ કરી શકો. એટલે કે સર્કલને નો બિગિનિંગ એન્ડ નો એન્ડ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ સિંગ અ સોંગ ઓફ સર્કલ વિથ મી. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નો બિગિનિંગ નો એન્ડ. એને કોઈ બિગિનિંગ નથી અને કોઈ પણ એન્ડ નથી. ઓકે, તો તમને આ બધા શેપ વિશે ખબર પડી ગઈ? યાદ રહેશે ને? ઓકે સ્ટુડન્ટ્સ,
આપણે એક્ટિવિટી 6 માં બધા શેપ વિશે શીખી ગયા, તમને યાદ રહી ગયા બરાબર? ઓકે, ફર્સ્ટ કયું જોઈલું? ટ્રાયંગલ. અ ટ્રાયંગલ હેઝ 3 સાઇડ્સ. ઓકે, એના પછી જોઈલું સ્ક્વેર. અ સ્ક્વેર હેઝ 4 સાઇડ્સ. એના પછી રેક્ટેંગલ. અ રેક્ટેંગલ હેઝ 4 સાઇડ્સ, 2 શોર્ટ એન્ડ 2 લોંગ. એન્ડ ફોર્થ વન કયું જોઈલું? યસ, સર્કલ. અ સર્કલ હેઝ નો સાઇડ, નો બિગિનિંગ, નો એન્ડ. એને કોઈ પણ બિગિનિંગ પણ નથી અને કોઈ પણ એન્ડ પણ નથી. ઓકે, તો તમને બધા શેપ આવડી ગયા છે, આવડી ગયા છે ને? ઓકે, તો એના પરથી આપણે આજે જોવાના છે એક્ટિવિટી 7, તમારી બુકમાં છે પેજ નંબર 12. જોયું બધાએ? ઓકે, તો જેનું લખવાનું બાકી હોય એ મારી સાથે લખજો. ચલો કાઉન્ટ કરીએ. દેખાય છે ને બધાને? યસ. કેટલા ટ્રાયંગલ છે કોણ કહેશે? પહેલા આપણે ટ્રાયંગલ જોઈએ. 1, 2, આ ઊંધો છે. 3, 4, 5, પછી 6, 7, એની અંદરના 2, 8, 9, પછી આ 3, 10, 11, 12, 13, 14, 15. ટોટલ કેટલા છે? 15 લખ્યા બધાએ. ઓકે, ને પછી છે સ્ક્વેર. ચલો કાઉન્ટ કરો, હાઉ મેની સ્ક્વેર્સ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. હાઉ મેની સ્ક્વેર્સ? આ નીચે જે છે એજ, એટલે કેટલા થયા? 12. આ છે રેક્ટેંગલ. ઓકે, કેટલા રેક્ટેંગલ છે? તમારે કલર જોવાનો, તમને બુકમાં પણ અલગ જે કલર આપેલા છે એ કલર પહેલાં જોવાનો અને પછી શેપ જોવાનો. તો આ કલરનો શેપ કયો છે? રેક્ટેંગલ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હાઉ મેની રેક્ટેંગલ્સ? દેર આર 9 રેક્ટેંગલ્સ. ઓકે, નાવ સર્કલ. કયા કલરનું છે સર્કલ? પિંક કલર. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તમે પણ બુકમાં ગણતા જજો અને લખતા જજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10, 11, 12, 13 અને અંદરની 2, 14, 15 અંદરની 2 આંખ, એટલે ટોટલ કેટલા થયા? 15 લખી લીધું બધાએ. ટ્રાયંગલ છે 15, સ્ક્વેર છે 12, રેક્ટેંગલ છે 9 એન્ડ સર્કલ 15. ધીસ ઇઝ અવર એક્ટિવિટી 7. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે એક્ટિવિટી 12માં શું જોયેલું? અ ફ્રૂટ શોપ. દેખાય છે બધાને? ઓકે, પેજ નંબર 12, એક્ટિવિટી 12, અ ફ્રૂટ શોપ. ઓકે, જેનું બાકી હોય અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક્સ જે છે એમાં કલર લખી લેજો. ધીસ ઇઝ અ ફ્રૂટ શોપ, બરાબર? ધીસ ઇઝ મગનભાઈઝ ફ્રૂટ શોપ, એટલે કે આ મગનભાઈની ફ્રૂટ શોપ છે. ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક, લખો અહીંયા પિંક. ઓકે, ફ્રૂટ, ફ્રેશ ફ્રૂટ. આ જે હેડિંગ છે એ કયા કલરનું છે? બ્લુ એન્ડ રેડ. સો રાઇટ ડાઉન બ્લુ એન્ડ રેડ. ઓકે, ધીઝ આર બનાનાઝ, ધીઝ આર ગ્રીન બનાનાઝ એન્ડ ધીઝ આર યલો બનાનાઝ. સો રાઇટ ડાઉન હિયર યલો એન્ડ હિયર ગ્રીન. ઓકે, ધીસ ઇઝ સલીમ, આ સલીમ છે. હી શર્ટ ઇઝ ગ્રીન, એનો શર્ટ કયા કલરનો છે? ગ્રીન. સો રાઇટ ડાઉન હિયર ગ્રીન. સલીમ્સ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઈટ. સો રાઇટ ડાઉન હિયર બ્લુ. હી હેઝ બ્લેક બેગ. સો રાઇટ ડાઉન બ્લેક. ધીઝ આર green grapes, so here green.
These are grapes. Grapes are green. Okay. लखी लीधु बधाए. Yes, अपनी एक्टिविटी 12 थई गई छे. Students, I hope you like this video. Activity करवानी मजा आवे छे ने? ओके, तमे पण घरे आवी रीते बधी एक्टिविटी करता रहेजो अने घरनी बहार निकळवानुं नथी. ओके, अने तमारी तबियत साचवजो. ओके, बाय, टेक केर.